महेश्वरी की ट्यूशन में आपनो स्वागत छे। विद्यार्थी मित्रों, चैप्टर नंबर एक एकाउंट नी अंदर पार्ट वन में हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों विषे आपणे जोईशुं। बराबर, तो हिसाबी पद्धति शुं छे? पहेलाना जमानामां मुनिमजी जे एकाउंट लखता था, हिसाबो राखता था, एनी जेम ज अत्यारे अहींया शुं थाय, हिसाबो लखवाना होय छे। बराबर, हिसाबी पद्धति ए व्यवहारो अने बनावो जे नाणाकीय लक्षण धरावता होय तेमने नाणाना स्वरूपे नोंधवानी, वर्गीकरण करवानी अने तारणो काढीने तेना परिणामोनું अर्थघटन करवानी कला छे। बराबर, हिसाबी पद्धति એ શું છે? જે વ્યવહારો થયા છે, ધંધાની અંદર ખરીદી થઈ છે, વેચાણ થયું છે, જે પણ એવું થઈ રહ્યું છે જે નાણાની નાણાકીય લક્ષણ ધરાવતા હોય, બરાબર, તેમને નાણાના સ્વરૂપે નોંધવાની। બરાબર, દાખલા તરીકે 10,000ની ખરીદી કરી તો 10,000 રૂપિયા એ નાણા સ્વરૂપે આપણે લખીએ છીએ। વર્ગીકરણ કરવાનું, ખરીદી હોય તો ખરીદીમાં લખવાનું, વેચાણ હોય તો વેચાણમાં લખવાનું, તે એવું વર્ગીકરણ કરે, તેના પરથી તારણો કાઢવાનું કે ભવિષ્યમાં કેટલી ખરીદી કરવી પડશે, કેટલું વેચાણ કરવું પડશે, એવી રીતે તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા, એટલે શું કહેવાય છે? હિસાબી પદ્ધતિ। બરાબર, જો વ્યાખ્યા યાદ કરવી હોય તો એને ભાગમાં વેચીને તૈયાર કરો, જેના કારણે શું થાય, વ્યાખ્યા મોટી છે એટલે સરળતાથી યાદ રહી જાય છે। હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે। હિસાબી પદ્ધતિ એ શું છે? સેવાની પ્રવૃત્તિ છે જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપમાં અને પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી હોય। બરાબર, જે માહિતી પ્રવૃત્તિ છે જેને જથ્થાત્મક આપણે માહિતી છે, બરાબર, જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો હોય છે। બરાબર, કે આર્થિક નિર્ણયો લેવામાં હિસાબો આપણને મદદરૂપ થાય છે। બરાબર, હવે જોઈએ હિસાબી પદ્ધતિના લક્ષણો શું। બરાબર, તો મેઇન વસ્તુ એવી છે કે હિસાબી પદ્ધતિના લક્ષણો કે કયા કાર્યોને કઈ રીતે અનુસરાય છે, બરાબર, શું એના લક્ષણ છે એ આપણે જોઈએ। નાણાકીય લક્ષણ જોઈએ, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાના મૂલ્યમાં માપન થવું જોઈએ। કમ્પલસરી જે વ્યવહારો નાણામાં માપી શકાતા હોય એનું જ આપણે અહીંયા નોંધ કરાય છે, જેને નાણામાં ન આંકી શકાય તેને નોંધ કરાતી નથી। કોઈ ભાઈબંધ કે કોઈ મિત્ર બર્થડે વખતે ગિફ્ટ આપી જાય તેને નાણામાં માપી શકાતું નથી, તો એ શું છે? નાણાકીય લક્ષણ કહેવાય નહીં, તો એવી હિસાબી પદ્ધતિમાં નોંધ થતી નથી। નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે, સીધી રીતે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવાના પ્રાપ્ત કરવામાં સ્થાને વસ્તુ નાણામાં અને નાણાંનો વસ્તુના સેવામાં વિનિમય થાય છે। બરાબર, અને પહેલાના સમયમાં એવું હતું કે વસ્તુના બદલામાં વસ્તુ આપતા હતા, પૈસા હતા નહીં, પછી વસ્તુના બદલામાં સેવા પણ આપતી હતી, પણ ધીરે ધીરે નાણાંનો વિકાસ થયો એટલે નાણાંનો આવિષ્કાર થયો અને જેના કારણથી આ નાણાંના માધ્યમમાં તમે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી શકો છો। આમ નાણું વ્યવહાર કે બનાવ માટે ફેરબદલીનું માધ્યમ કામ કરે છે। કોઈ વ્યવહાર માટેનું મહત્વનું કાર્ય શું થઈ ગયું છે? નાણું થઈ ગયું છે। બરાબર, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાનું, વ્યવહારોને તેના પ્રકારના આધારે એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમોને પરિણામે વર્ગીકરણ કરીને વિશ્લેષણમાં લક્ષણના કારણે તે બાબતના નિર્ધારિત સમયના બધા જ વ્યવહારો એક સાથે એક જ જગ્યાએ જોઈ શકાય છે। જો આમાં કેવું કે વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવે છે, ખરીદી કરી હોય તો ખરીદીનું અલગ, વેચાણ કર્યું તો વેચાણનું અલગ, ઉધાર કર્યા છે જે વ્યવહારો એને ઉધાર અલગ કર્યા, જમા કર્યા છે એને વ્યવહાર જમા અલગ કર્યા, તો જેના કારણે શું થાય છે કે આપણને કોઈ પણ વસ્તુ જાણવી હોય કે કેટલી ખરીદી વર્ષમાં થઈ છે કે શું કર્યું છે તો એના વિશે આપણે જાણી શકાય છે, વિશ્લેષણ કરી શકાય છે। હવે વ્યવહારોનું અર્થઘટન, વ્યવહારોને વ્યક્તિને લાભ થયો છે, ઉપજ ખર્ચનો તફાવત એ લાભના સ્વરૂપે છે જે આ આંકડાઓનું અર્થઘટન કહેવાય છે। આમ હિસાબી પદ્ધતિમાં દર્શાવેલા વ્યવહારોનું અર્થઘટન કરી શકાય છે જેથી તેના પરિણામો સમજી શકાય છે। આ વ્યવહારોનું અર્થઘટન એટલે શું? આમાં જે ઉપજ ખર્ચ થયા હોય, તફાવત થયો, તેને લાભ આપણને મળે છે। બરાબર, ઉપજ વધારે ખર્ચ ઓછો હોય તો આપણને લાભ મળે અને એ લાભ આ આંકડાઓમાં અર્થઘટન કરે છે અને આ હિસાબી પદ્ધતિમાં દર્શાવેલા
પરિણામોનું અર્થઘટન કરે છે કે આપણે ફાયદો વધારે થયો, ઓછો થયો, ગયા વર્ષ કરતાં ઓછું છે, વધારે છે, તો એ બધી વસ્તુ છે એના પરથી ખબર પડે છે આપણને, અર્થઘટન કરવાથી પડે છે, હિસાબો પરથી પડે છે, અને તેના દ્વારા પરિણામો આપણે સમજી શકીએ છીએ કે આ વર્ષે વ્યવહાર કેવું થયો, કેવું નહીં થયું. જથ્થાત્મક માહિતી, હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. બરાબર, નાણાંના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુ ક્વોન્ટિટીમાં કે ઓછી ક્વોન્ટિટીમાં આપણે ખરીદીએ છીએ તો એના દ્વારા આપણે શું છે કે આ માહિતી મેળવી શકીએ. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી છે. જથ્થાત્મક માહિતી કેવી છે? આંકડાકીય માહિતી છે, જેને આપણે આંકડામાં આપણે રજૂ કરવાની છે. બરાબર, આર્થિક નિર્ણય હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોમાં આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. જુદા જુદા પક્ષકારો શું છે? પોતાના નિર્ણયો લેતા હોય છે અને આને આધારે એ શું છે? આર્થિક નિર્ણયો કરી શકાય છે. બરાબર, ઐતિહાસિક માહિતી હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે, વ્યવહાર કે બનાવ બનેલા હોવાથી તેની ભૂતકાળ બને. ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે, તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક સાથે સંબંધ ધરાવે છે. એટલે હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે, આ વ્યવહારો કે બનાવો બનેલ હોવાથી તેની ભૂતકાળ બને છે, અને આ ઐતિહાસિક માહિતી એટલે ભૂતકાળમાં માહિતી અથવા પરિણામો રજૂ કરી શકાય છે, અને તેના દ્વારા આ હિસાબી પદ્ધતિને ઐતિહાસિક સાથે સંબંધ ધરાવે છે. બરાબર, કારણ કે ભૂતકાળની જ બનાવો આપણે નોંધવામાં આવે છે હિસાબો, અને જેના કારણે એ ભૂતકાળની જ માહિતીઓ આપણે અહીંયા લખે છે, એટલા માટે ઐતિહાસિક માહિતીનો તેની સાથે સંબંધ છે.